યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે કાન્હા વિચાર મંચ દ્વારા વિશેષ રથયાત્રાનું આયોજન. કાન્હા વિચાર મંચ દ્વારા યાત્રાધામ દ્વારકામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત બીજા વર્ષે રથયાત્રા નીકળી હતી અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકા નગરીમાં ભવ્યાતિભવ્ય રથયાત્રા સમગ્ર દ્વારકા નગરીમાં નીકળી હતી. મહત્વનું એ હતું કે રથયાત્રાના રૂટ દરમિયાન 21 જેટલા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને 4 સ્થળો પર મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે દ્વારકામાં કાન્હાના જન્મોત્સવની ઉજવણી દરમિયાન સમગ્ર દ્વારકા કૃષ્ણમય બની ગયું હતું. વર્તમાન સમયમાં જ્યારે જન્માષ્ટમી જુગારાષ્ટમીનું સ્વરૂપ લઈ રહી છે ત્યારે જન્માષ્ટમીની સાત્વિકતા જળવાઈ રહે અને સામાજિક પરંપરાઓને સામાજિક મૂલ્યોને વધારેમાં વધારે સુદૃઢ કરી અને ભગવાન શ્રીકૃષ્ણના વિચારોને સામાજિક વ્યવસ્થાઓની અંદર લાગુ કરી શકાય એના માટે થઈ અને કાન્હા વિચાર મંચ દ્વારા મટકી ફોડ, વ્રજ રાસોત્સવ અને ભવ્યાતિભવ્ય રાજાધિરાજની રથયાત્રાનું એક સરસ મજાનું આયોજન થયું છે, જેની અંદર સર્વધર્મ સમાજ સર્વ સંપ્રદાયના લોકો પોતપોતાના ભાતીગળ પહેરવેશ અને પોતપોતાના સમાજની અવનવી પરંપરાઓને સાથે રાખી અને આ આયોજનની અંદર જોડાઈ રહ્યા છે. ત્યારે આ પરંપરા સમગ્ર દ્વારિકા જ નહીં પણ સમગ્ર ભારતની